રિસર્ચ અને ગુણવત્તાને લઈને થોડીક વાત કરીએ કે અમુક વખતે આ વૈશ્વિક સ્તરે આ પ્રશ્ન રહેલો છે સ્ટાન્ડર્ડાઇઝેશનનો કે રિસર્ચનો કે આ આસ્પેક્ટને આપ કેવી રીતે મૂલવો છો? સી, અત્યારે જે બી થોડો ઘણો ટ્રસ્ટનો ઇસ્યુ છે બિટવીન અબાઉટ ટ્રેડિશનલ મેડિસિન વિથ ધ પીપલ, જે ફેથની જો સામે રિસર્ચ માગે છે કે સાયન્સ માગે છે, એમાં આ રિસર્ચનો અને ટ્રાયલનો મુદ્દો આવે અને સ્ટાન્ડર્ડાઇઝેશનનો મુદ્દો આવે. દર્શક મિત્રોને ખાલી સ્ટાન્ડર્ડાઇઝેશનનો મિનિંગ સમજાવી દઈએ. આપણે પહેલાં સ્ટાન્ડર્ડાઇઝેશનનો મતલબ એ છે કે કોઈપણ દવા, જે કોઈપણ ફોર્મ કે કોઈપણ મોલિક્યુલ જ્યારે એ દવા રીતે આપણે આપતા હોઈએ તો એની ગુણવત્તા, એના અંદર કોઈ અડલ્ટરેશન છે કે નહીં, કે એના અંદર કોઈ પોઈઝનસ મટીરિયલ છે કે નહીં, કે કોઈ એની અંદર લીડ છે કે આર્સનિક છે, એ બધી વસ્તુઓની ચકાસણી જે દવા અંદર નાખવામાં આવી છે એ જ દવા એની અંદર છે કે નહીં, બરાબર, એની રિસર્ચ, એની એનાલિસિસ, એ બધી વસ્તુઓ જે મેન્યુફેક્ચર કરતો હોય કંપની એના તરફથી એક સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોટોકોલ એમને ફોલો કરવાનું હોય છે. બરાબર છે. આયુર્વેદાની અંદર બી સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોટોકોલ બહુ સિસ્ટમેટિકલી નક્કી કરવામાં આવેલા છે, જે મેં વાંચ્યું છે. એવું નથી કે એ લોકોએ એ ગાઈડલાઇન્સ મેન્યુફેક્ચરોને નથી આપી. પ્રોબ્લેમ ઇઝ કે એ મેન્યુફેક્ચરો એ ગાઈડલાઇન ફોલો કરે છે કે નથી કરતી, એની હજી વિશ્વાસ નથી આપતો. બરાબર છે. પણ તમારો જે સવાલ છે ને, એને આ અત્યારે જે આપણે વી હેવ કમ અ લોંગ વે સિન્સ 2014 ધીસ ગવર્મેન્ટ હેઝ કમ, અને ફર્સ્ટ ટાઈમ આપણી ઇન્ડિપેન્ડન્ટ હિસ્ટ્રીમાં આયુષ મિનિસ્ટ્રી જેવી કોઈ મિનિસ્ટ્રી ઊભી કરવામાં આવી હતી જસ્ટ ટુ લુક ઇન ટુ ધીસ ટ્રેડિશનલ મેડિસિન કોન્કોર્ડમ. અને એ કરતા કરતા આજે 9 વર્ષની અંદર એ લોકો એટલી હદે તો પહોંચી ગયા છે, જ્યાં એક અવેરનેસ, ફેથ અને રિસર્ચ ત્રણેયનો સંગમ જોવા મળે છે, મળી રહ્યો છે. હવે રિસર્ચની અંદર એઝ અ મેડિકલ, એઝ અ એલોપેથિક ડોક્ટર જો તમે મને પૂછતા હો તો મારી એક જ આશા રહે કે એલોપેથિક મેડિસિનની અંદર રિસર્ચ કયા રીતે કરવામાં આવે છે, જો એ પ્રોટોકોલ આપણો આયુર્વેદા કે ટ્રેડિશનલ મેડિસિન બી ફોલો કરે અક્ષરે અક્ષર, તો હું એવું બહુ જ સ્પષ્ટપણે માનું છું કે 10 વર્ષ 15 વર્ષ લાગશે, પણ એ પછીથી કોઈ તમને સવાલ પૂછનારો નહીં રહે. બરાબર છે. અત્યારે મને ખબર છે કે ટર્મરિકથી ઇમ્યુનિટી વધે છે. અત્યારે મને ખબર છે કે અજમો અને મેથી લઉં તો મારો ગેસનો પ્રોબ્લેમ મટશે. બરાબર છે. નાની વસ્તુ કહું છું, રાઈટ, બહુ બેઝિક છે. અત્યારે મને ખબર છે કે કદાચ હું નાકથી પાણીની જે પદ્ધતિ કરું છું એનાથી ઘણા બધા રોગ મટે છે, એલર્જી મટે છે. પણ એને રિસર્ચ કરીને પ્રોપરલી એને જો પેપર પર મૂકવામાં આવે ફ્રોમ ધ ફેઝ 1 to phase 4 ટુ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ, અને એના પછીથી જ મેન્યુફેક્ચરોને બી કહેવામાં આવે કે આ રીતે જ તારે બનાવવાની છે, તો લોકોમાં વિશ્વાસ, લોકોમાં અને દુનિયામાં વિશ્વાસ બેસશે. બરાબર. બીજી વસ્તુ એ છે કે ટ્રેડિશનલ મેડિસિનની અંદર તમે જો કદાચ કોઈ દવાના શોપ પર જાઓ ને તો એલોપેથીમાં તમે પેરાસિટેમોલ માંગશો તો કદાચ તમને 100,000 બ્રાન્ડ મળશે, પણ એમાં પેરાસિટેમોલ જ મળશે. બરાબર છે. આપણા ટ્રેડિશનલ મેડિસિનની અંદર અનેક જાતની દવાઓ અવેલેબલ હશે ટર્મરિકની, પણ એની અંદર કન્ટેન્ટ ભાતી ભાતીના હશે, જે મેન્યુફેક્ચરરની ઈચ્છા પ્રમાણે એમાં એ પ્રોપ્રાઇટરી મેડિસિનના નામે નાખી દેતો હોય છે. અને અત્યારના રિસર્ચ પ્રમાણે એવું કહેવાય છે કે જો આ વસ્તુ વર્ષોથી પ્રૂવ થયેલી હોય તો મેન્યુફેક્ચરરે એક લિમિટ પછીના ટ્રાયલ્સ કરવાની જરૂર નથી. દેટ ઇઝ વોટ આયુર્વેદા હેઝ પ્રિસ્ક્રાઇબ. બહુ સરસ વાત. એનો દુર્લભ દુરુપયોગ આ લોકો કરીને આયુષને અને આયુર્વેદાને બદનામ કરે. જી.